Standard 8 Subject Gujarati Part 4 Birbali Yukti लास्ट वीडियो ना पार्ट में समझाल हवे आगर लोगों में जात जात ना मेमोरी ने सुपर अब सुपर नहीं अने वो एक एक लाइन मार चुकी हमारी आंखें फटती जाए उनके माम करो कभी से भाई मन वर्ड आंसर है आप दीजिए अने नियता जुआ मरे आप पार्ट में बात सा एक कम नो ऑफ पर जो वह चतुर बीबर तारे चतुर करे चे તેની ટોટલ રજૂઆત છે બરોબર ચલો બાદશાહ દિલ્હીમાં બાદશાહ હતા અકબર રાજા અને બિરબલ એનો વજીર હતો ચલો એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના જરૂખામાં ખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો બાદશાહને જોઈ એને ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું પણ બાદશાહના મનમાં થયું કે સવારના ફોનમાં માણસનું મોં જોયું તેથી મારો દાડો બગાડ્યો દાડો એટલે વેનનું ઓસણ નથી દાંતણ પાણી કરી બાદશાહ સીરામણમાં ફોડ્યો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિ આવી સીરામણ એટલે સવારનો નસી ત્યાં તો સેનાપતિ આવીને સમાચાર આપે બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુલેનખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે કોડિયો કોડિયાને ઠેકાણે રહ્યો કોડિયો એટલે કોડિયાના ઠેકાણે એટલે થાળીમાં જ રહ્યો બાદશાહ આ જોઈને ઊભા થઈને ગયા ને બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં જ એક કાળ એક કાળ ઉપરનું મોઢું જોયું છે એટલે મારો ગાળો વગેરવાનો બાદશાહે જાતે લશ્કરને લઈ રણ મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતા જ બુલેનખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો બાદશાહ પાછા ફરી અને ફરી જમવા બેઠા એમને ભૂખ તો કકડીને લાગી હતી પણ એટલા આપણે ખાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમ અફડા ફાફડા આવીને કહ્યું મારા ભાઈને સાપ કરડ્યો છે એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનું છે ચાલો જલ્દી ખાટલા ઉપરથી બાદશાહ ઊભો થઈ ગયો જઈને જુએ છે તો સાળો મરી ગયો એની મૈયતને કબરમાં કબ્રસ્તાનમાં ગાંઠવા લઈ ગયા એ બધું પતાવતા શાંત કરી હજી પાછા ઘેર આવી બાદશાહ વારું કરવા બેઠા જેવો કોડિયો ભરવા જાય છે તેવામાં એક ગરોળી ટપક એમની થાળીમાં પડી હા એ મેસેજ છે બાકી વિડીયો ચાલુ છે આપણો ઉતરી જશે ઘરોળી ટપ કરતી એમના થાળી પડી બાદશાહ વરાળી ગયા કેવો કમનસીબ દિવસ છે આ થાળ ઉપાડી લો ને જટ બીજો થાળ આવ્યો થાળ આવ્યો ને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતા જમતા એ લાલ પીળા થઈ ગયો એમના મનમાં પહેલો વેર રમતો હતો એને હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા અપસુ કન્યાને આ સવારમાં એનું મોઢું જોયું છે ત્યાંથી આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસી ચડાવી સિપાહીઓએ પહેલાં બીજા નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની એના છોકરા અને સગાવાળા તથા નાતીલા રોગપકડ કરતા ચાલતા કચ્છમાં બિરબલનું ઘર આવ્યું રોગપકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યો એમને પૂછ્યું પૂછપરછ કરી બધી હકીકત જાણ એને પહેલાં કમનસીબ માણસને બાજુના બોલાવીને કાનમાં ધીમે ધીમે કેક કર્યું બિરબલની વાત સમજીને ઝાડુવાળો સિપાઈ સાથે આગળ ચાલ્યો બીજી સવારે એને ફાંસી દેવા માટે માછલા પર ચડાવવામાં આવ્યો તે વેળાએ એને છેલ્લી તે વેળાએ એને છેલ્લી
સી જે પૂછવામાં આવ્યું એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યું. બિરબલ તે સમય બાદશાહની પાસે જ ઊભા રહ્યા. બાદશાહે કહ્યું, બોલે તારું અક્ષપઢિયાર મોડ મો એ મોટું મેં ગઈકાલે સવારે જોયું, મારો આખો દિવસ બગડ્યો, મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે. મોકરે કહ્યું, આપેલી આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે મેં જેમ આપે માં મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું, તેથી મારે તો કેતાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો, આપણા બેમાં વધારે અક્ષુ કન્યા હતા, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા આપે હા તો આપને એ કઈ સજા કરશે? મને ફાંસીની સજા મળે તમને કઈ સજા થાય? વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી ગઈ. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈ બાદશાહ બોલ્યા, બિરબલ આને આ જવાબ શીખવાડનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે. શુકર અક્ષુકરનો ખોટો વહેમ રાખીને બિચારાને હું અન્યાય નહીં કરી દેશ, જે કહ્યું એ સારું થયું. એને છોડી દો અને સરખાવ આપી મન બે ઘેર પહોંચાડી દો. સરખાવ લઈ ના મન બે ઘેર પહોંચાડી દો. આપણે લાસ્ટ ટાઈમ વાર્તા જોઈ હતી એ રીતનું છે. ચલો ટિપ્પણ જગ્યા પેટાઈ જ સિરામણ સવાનો નાસ્તે પાટમાં સબ ગોઠવેલું
નો માણસ સરખા ઇનામ યુક્તિ ઉપાય બે રહી ગયા, કરામત શું છે? યુક્તિ અહીં લખું છું, યુક્તિ ઉપાય બરોબર. ચાલો અભ્યાસ અભ્યાસ પ્રશ્નના જવાબ રાજ્ય પર કયા રાજાએ ચઢાઈ કરી હતી? કોણે ચઢાઈ કરી હતી? બુંદેલખંડના રાજા. તો જવાબ પહેલામાં આવશે, લખો બુંદેલખંડના રાજા. તમારે પૂરા વાક્યમાં લખવાનું, બાજુમાં આટલું લખી દો એટલે તમને ફાવે. રાજ્ય પર બુંદેલખંડના રાજાએ ચઢાઈ કરી હતી, લખ્યું ચોપડીની બાજુ ઉઠાડી આટલું લખી દો એટલે તમને નોટમાં લખતા સાવ. બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? કેમ પરત ફર્યો? અકબર એને
રાતે હા બાસા જાતે જ લશ્કરને લઈ રણ મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતા. લખો બીજા અકબર બાદશાહ જાતે જ લશ્કરને લઈને બેગમે બાદશાહને સર સાત સમાચાર આપ્યા. શું કીધું બેગમે બાદશાહ? શું કીધું બેગમે? શું કીધું? મારા ભાઈને સાપ કરડ્યો છે. દવા ખાતો ત્યારે નહોતું, એને સાપ ઝેર ઉતારનાર પાસે લઈ જવું, તેને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનું છે. તો બેગમે બાદશાહને સમાચાર આપ્યા કે મારા ભાઈને સીધામણ સમયે ક્વેશ્ચન લખો. સીધામણ સમયે
સેનાપતિએ શું સમાચાર આપ્યા? લખ્યો જવાબ. લખો શિરામણ સમયે સેનાપતિએ સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે. શિરામણ સમયે સેનાપતિએ સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે. લખ્યું હવે આ પ્રશ્ન લખો કે ઝાડુવાળાએ પોતાની થયેલી સજા બાબતે રાજાને શું કહ્યું? જવાબ ઝાડુવાળાએ રાજાને કહ્યું કે આપે આપેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું. ગઈકાલે સવારે જે આપે મારું મોઢું જોયું હતું તેમ મેં પણ આપણું મોઢું તેથી મારે તો એક કાલે પડવાનું થયું અને આજ ફાંસીએ ચડવાનું થયું. હવે સ્વાધ્યાયના પ્રશ્નો ઘેર એકવાર વાંચી દેજો બરોબર, સાથે પીરિયડ પૂરો કરી રહ્યો. જે લાસ્ટ ફકરો છે બરોબર, ત્યાં કહો છો.